બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ. નમસ્કાર મિત્રો, ગુજરાત તકની ટીમ છોટા ઉદેપુર લોકસભા ફરી રહી છે. અમને વિચાર આવ્યો કે ચાલો આજ સફરમાં આજ ગાડીમાં બેસીને પત્રકાર મિત્રો સાથે થોડી ચર્ચા થઈ જાય, તેમની પાસેથી જાણીએ કે શું ચર્ચા ચાલી રહી છે અને અત્યારે છોટા ઉદેપુર અને ભરૂચનું ગણિત શું છે. આ માટે તમારી સાથે નરેન્દ્રભાઈ પેપરવાલા. નરેન્દ્રભાઈ જી, નરેન્દ્ર પેપરવાલા અમારા સંવાદદાતા છે અને તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ છે છોટા ઉદેપુરની. નરેન્દ્રભાઈ, સૌથી પહેલા મારો સવાલ એ છે કે અત્યારના જે છોટા ઉદેપુરમાં સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ સુખરામભાઈ રાઠવા છે તો બીજી તરફ જશુભાઈ છે, તમને શું લાગે છે કોણ મજબૂત છે? જો મજબૂતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તો મજબૂત કહી શકાય, કારણ કે જે છોટા ઉદેપુર લોકસભા છે એની અંદર 4 જેટલા જિલ્લા છે. છોટાઉદેપુર જિલ્લો, વડોદરા જિલ્લો, પંચમહાલ જિલ્લો અને નર્મદા જિલ્લો, એટલે 4 જિલ્લાનો ભાગ છે. એમાં જે 7-7 વિધાનસભા છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ઉપરાંત ભાજપની મજબૂત વધારે એટલે થઈ ભાજપ કે છોટાઉદેપુરના રાજ્યસભાના કોંગ્રેસના જે સાંસદ હતા નારાયણ રાઠવા, તેઓ અને તેમના પુત્ર બંને ભાજપમાં આવી ગયા છે. એટલે કે આંકડાકીય રીતે અને સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે. પરંતુ બીજી તરફ જો વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા છે. સુખરામ રાઠવા ગત વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ હાર થઈ હતી, પણ એમનું હારનું કારણ ભાજપ કરતાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એ હતું. કારણ કે આમ આદમી પાર્ટીએ જે આદિવાસીના વોટ હતા, કોંગ્રેસના જે પરંપરાગત કહી શકાય એ મત આમ આદમી પાર્ટી લઈ ગઈ હતું, એના કારણે કોંગ્રેસની હાર થઈ હતી, એટલે કે સુખરામ રાઠવાની હાર થઈ હતી. એટલે બધી રીતે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ હોય છે, અને હંમેશા ભારતીય જનતા પાર્ટીને છોટાઉદેપુર સીટ પર કોંગ્રેસે ટક્કર આપી છે ને એક સમયે આ કોંગ્રેસનો ગઢ હતો. એટલે કે હાલમાં ભારતીય જનતા પાર્ટીનું જે ગણિત છે એના પર ભાજપ ભારે છે, પરંતુ આમ આદમી પાર્ટીનું સંગઠન ભાજપ અને કોંગ્રેસની સાથે છે અને બીટીપીના પણ કેટલાક નેતા કોંગ્રેસમાં આવતા કોંગ્રેસ મજબૂત બની છે. ભલે સુખરામ રાઠવા એકલા હાથે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી અત્યારે લડતા હોય, પરંતુ એમની સાથે અર્જુન રાઠવા અને નરેન્દ્ર રાઠવા જેવા નેતા આવતાથી કોંગ્રેસ મજબૂત તો બની છે. જી નરેન્દ્રભાઈ, એક વાત એવી છે કે છોટાઉદેપુરના જ્ઞાતિ ગણિતમાં રાઠવા સમાજ મહત્વની ભૂમિકા ભજવે છે, તો આ જે રાઠવા સમાજ છે એ રાઠવા સમાજમાં પણ હવે એમ છે કે ભાઈ કોળી રાઠવા છે, એ કોળી રાઠવાના એક વિવાદ ચાલી રહ્યો છે કે તેમને બક્ષીપંચમાં સામેલ કરી દીધા. સુખરામ રાઠવા કહે છે કે હું સંસદ સભ્ય બનીશ તો તેમને જે કોળી નામ સાથે લાગે છે ને બક્ષીપંચમાં સામેલ કર્યા તે હું દૂર કરાવી દેશે. આ શું સુખરામ રાઠવાનો માસ્ટર સ્ટ્રોક હોઈ શકે અંતિમ ઘડીએ? જો કોઈ પણ આપણે વાત કરીએ ને તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજની વાત આવે ને તો એ પાર્ટી છોડી દેતો હોય છે, પક્ષ છોડી દેતો હોય છે, જેનું તાજું જ ઉદાહરણ છે ક્ષત્રિય સમાજનું. પુરુષોત્તમ રૂપાલાએ જે બયાન આપ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજ જે વર્ષોથી ભાજપ સાથે હતો, તો ઘણા નેતાઓએ ભાજપ સાથેથી પોતાની શું કહેવાય, ભાજપને એમને છોડી છે ને ભાજપ વિરુદ્ધ એ લોકો બોલતા થયા છે. હા, તો એ જે વાત કરીએ તો એવી જ વાત કરીએ તો આ રાઠવા સમાજની કહ્યું તો રાઠવા સમાજની અંદર જે રાઠવા કોળીનો જે મુદ્દો છે, એકચ્યુઅલી કેવું છે કે ગુજરાતની અંદર આદિવાસી સમાજના 2 પ્રમાણપત્રના મુદ્દા છે. એક તો આદિવાસી ખોટા પ્રમાણપત્રનો મુદ્દો છે, એક આખો અલગ છે, જે એવું ગીર ભરડાના જે લોકો છે એમને જે આદિવાસીના પ્રમાણપત્ર મળ્યા હતા, જેનો આદિવાસીઓ જે છે એ કહી રહ્યા છે કે ખોટા આદિવાસી છે ને તેમને આમાંથી કાઢવા જોઈએ, ને એના માટે સરકારે વિશ્લેષણ સમિતિ પણ બનાવી છે. પરંતુ જે છોટાઉદેપુરમાં રાઠવા કોળીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની જો આપણે દર્શકોને સમજાવીએ કે પ્રમાણપત્રનો મુદ્દો જે પેલો જે ખોટા આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો છે એનાથી આ અલગ છે, કે રાઠવા કોળીનો મુદ્દો એવો છે કે જે લોકો રાઠવા છે ને એમની જે પેટા જ્ઞાતિમાં રાઠવા કોળી ગણ્યા છે તેઓને ઓબીસીમાં ગણાય છે, અને ઘણી વખત આવા લોકો જે છે રાઠવા સમાજના છે પરંતુ રાઠવા કોળી લખેલું છે,
તેઓને આદિવાસીના પ્રમાણપત્રને નોકરીથી લઈને અન્ય જગ્યાએ ખૂબ તકલીફ પડે છે અને ડોક્યુમેન્ટ્સ બહુ જ આપે ત્યારે તેમને આદિવાસીનું પ્રમાણપત્ર મળે છે, એટલે કે તેમને જે સરકારના લાભ જે આદિવાસી અનામતના લેવાના હોય છે એમાં તકલીફ પડે છે. અને આ મુદ્દો ખૂબ જ સળગતો મુદ્દો છે છોટાઉદેપુર લોકસભાની અંદર. અને એટલા માટે જ સુખરામ રાઠવા હોય કે પછી જસુ રાઠવા હોય, એ બંને નેતાઓ આ મુદ્દાને લઈને કહી રહ્યા છે કે આ મુદ્દો અમે જે છે એનો ઉકેલ લાવીશું. પરંતુ હાલમાં આ મુદ્દો ચર્ચામાં છે, એટલે કે આ જે બેઠક છે છોટાઉદેપુર લોકસભાની અંદર એની અંદર આ એક મુદ્દો છે. જી નરેન્દ્રભાઈ, એક વાત એ પણ છે કે છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. વિધાનસભામાં, તમામ વિધાનસભામાં ભગવો લહેરાઈ રહ્યો છે. એક સમય હતો કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું, નારણ રાઠવા એક હથ્થું જીતતા હતા, પરંતુ આજે નારણ રાઠવા ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીમાં છે. એ જે ત્રિપુટી કહેવાતી હતી, રાઠવા ત્રિપુટી, એ પણ આજે તૂટી ગઈ છે. ફક્ત સુખરામભાઈ હવે વધ્યા છે. અને તેમાં તેવી પણ ચર્ચા હતી કે સુખરામભાઈને બોલાવવામાં આવ્યા, પરંતુ મામલો કંઈક અટક્યો. શું લાગે છે તમને કે આ ત્રિપુટી તૂટી, રાઠવા સમાજમાં જે ફાટા પડ્યા, એક રીતે ગણો કે ભાઈ એક નારણ રાઠવા તરફ, એક સુખરામ રાઠવા તરફ એમ જે ફાટા પડ્યા, એ કેટલી અસર કરશે? રાઠવા ત્રિપુટીની દર્શકોને એક આપણે વાત પણ કહી દઈએ કે એક સમયે રાઠવા ત્રિપુટીની તૂટી વાગતી હતી, કે એ જે ત્રણનું જે ગણિત હતું એ ભારતીય જનતા પાર્ટીથી તૂટતું નહોતું. અને આ ત્રણના કારણે કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી. સુખરામ રાઠવા, નારાયણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પણ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા અને લોકસભાની ચૂંટણી વખતે હવે નારાયણ રાઠવા પોતાના પુત્રની સાથે ભાજપમાં આવી ગયા છે. એવું કહી શકાય કે આ જે નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા છે એ બંને પુત્ર પ્રેમની અંદર કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સાથ છોડ્યો. મોહનસિંહ રાઠવાની ટૂંકી વાત કરું તો મોહનસિંહ રાઠવા ખૂબ સિનિયર નેતા હતા કોંગ્રેસના. લગભગ 11 વખત તેઓ ધારાસભ્ય રહ્યા છે. તમે વિચાર કરો, 11 વખત એટલે અડધો દશક સુધી તેઓ ધારાસભ્ય રહ્યા, કોંગ્રેસના નિષ્ઠાવાન. અને એક સમય એવું કહેવાતું આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા એ જ કોંગ્રેસ અને કોંગ્રેસ એ જ મોહનસિંહ રાઠવા. પરંતુ એ જ મોહનસિંહ રાઠવા કહી શકાય કે પોતાના પુત્ર પ્રેમ માટે, પોતાના પુત્ર રાજેન્દ્ર રાઠવા માટે તેઓએ ગત વિધાનસભાની વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમના પુત્ર અત્યારે ધારાસભ્ય પણ છે છોટાઉદેપુરના. એવી જ રીતે વાત કરીએ છોટાઉદેપુર, માફ કરજો, એમના પુત્ર જે પાવી જેતપુર વિસ્તારના ધારાસભ્ય છે, એટલે કે એમના પુત્ર પ્રેમની અંદર તેઓ ધારાસભ્ય અહીંયા ચાલુ રાખે. કટ કરે મોહનસિંહ રાઠવાની વાત કરે તો મોહનસિંહ રાઠવા પોતાના પુત્ર પ્રેમની અંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને આજે એમનો પુત્ર જે છે એ ધારાસભ્ય છે. તો તમે એ જ કહી શકાય કે એવી જ રીતે પોતાના પુત્ર પ્રેમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા, જે કોંગ્રેસ વખતે તેઓ સાંસદ રહ્યા, રેલવે રાજ્યમંત્રી રહ્યા અને હમણાં રાજ્યસભાના સાંસદ હતા, એવા નારણ રાઠવા પણ કોંગ્રેસ છોડીને પોતાના પુત્ર પ્રેમમાં જ એવું કહી શકાય કે તેઓએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો હાથ પકડી લીધો છે, કમળ હાથમાં લઈ લીધું છે, તેઓ ભાજપમાં આવી ગયા છે. આ રહી રાઠવા ત્રિપુટી તૂટવાની વાત. આ બધાની વચ્ચે અમે સુખરામ રાઠવાને જ્યારે પૂછ્યું તો સુખરામ રાઠવાએ સ્પષ્ટ કીધું કે તેઓ જે છે એ એવું કે એમને ઇન્ટરવ્યૂમાં કીધું છે ગુજરાત તક સાથે વાતચીતમાં કે તેઓ જ્યારે મરશે ને તો તેમના ઉપર કફન પણ કોંગ્રેસનું હશે, કે કોંગ્રેસમાં રહેશે ને એવું સુખરામભાઈ કહે છે. પરંતુ આપણે ભૂતકાળમાં જોયું છે કે જે કસમ ખાતા હતા કોંગ્રેસ નહીં છોડવાની, એવા ઘણા નેતા જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, એ અલગ વાત છે. પરંતુ આ રાઠવા ત્રિપુટીની વાત થઈ. ઓકે, મારે એ જાણવું છે કે વર્ષો સુધી આ દિગ્ગજો મળ્યા, મોટા નેતાઓ આવ્યા, એ પછી છોટું વસાવા હોય, એ પછી મોહનસિંહ હોય, એ પછી સુખરામભાઈ હોય, એ પછી અલગ અલગ નેતાઓ જે આવ્યા છે, પરંતુ આદિવાસી સમાજની સ્થિતિ શું છે? આદિવાસી સમાજ શું આજે પણ ત્યાં ને ત્યાં છે? આજે પણ વ્યસન, દારૂ અને પૈસાના નામે વોટ ખરીદાય છે. જો એ મુદ્દો જે છે તે એ સાબિત કરે છે કે આ મુદ્દો છે વ્યસન, મતલબમાં જે ચૂંટણીની અંદર હમણાં જે સભા હતી જેની અંદર કોંગ્રેસના નેતા જગદીશ હતા, આવ્યા હતા જે જગદીશ ઠાકોર, તેઓએ આ મુદ્દાને વાત કરી હતી. પરંતુ આદિવાસી વિસ્તારની જો વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં એવું ના કહી શકાય કે ડેવલપમેન્ટ નથી થયું.
આદિવાસી વિસ્તારમાં પહેલા કરતા સુધારો થયો છે, પરંતુ જે જોઈએ એટલો સુધારો થયો નથી. આજે પણ છોટાઉદેપુરની અંદર જો વાત કરીએ તો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે સિંચાઈનો. સિંચાઈનું પાણી માટે પ્રોજેક્ટો આવ્યા, બધું આવ્યું, પરંતુ આજે પણ છોટાઉદેપુરની અંદર સિંચાઈ માટે આદિવાસી વિસ્તારના લોકોને પાણી નથી મળતું, અને એના જ કારણે તેઓ અહીંયાથી માઇગ્રેશન કરીને સૌરાષ્ટ્રમાં જાય છે, અને સૌરાષ્ટ્રમાં તેઓ મોટા જે ખેડૂતો છે એમની ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓની પણ ઈચ્છા છે રાઠવા સમાજની કે તેઓ પોતાના વતનમાં રહે, પોતાના ગામમાં રહે અને ખેતી કરે ને કમાય, પરંતુ અહીંયા સિંચાઈની જે જોઈએ એટલી વ્યવસ્થા નથી. તો આ એક મોટો પ્રશ્ન છે, એટલે કે સિંચાઈની વ્યવસ્થા નથી. અને સાથે સાથે ધંધા રોજગારીની વાત કરીએ તો એટલું મોટું અહીંયા કંઈ રોજગારીની મોટી તકો નથી, એના કારણે અહીંયાથી લોકો બહાર જતા હોય છે. અને આ પ્રશ્નને લઈને દરેક નેતા પણ સ્વીકારે છે કે આ પ્રશ્ન છે છોટાઉદેપુરમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં. એનો ઉકેલવાનો તેઓ કહે છે કે ઓછું થયું છે પ્રમાણ, ચોક્કસ કહી શકાય કે પ્રમાણ ઓછું છે, પરંતુ આજે પણ આ પ્રશ્ન છે. એટલે કે રોજગારીનો પ્રશ્ન છે અને સાથે સાથે જે ખેડૂત છે અને સિંચાઈની વ્યવસ્થા નથી એ મોટો એક પ્રશ્ન કહી શકાય. જી નરેન્દ્રભાઈ, એક વાત એ પણ છે, આપણે ભરૂચ તરફ આવીએ. ભરૂચમાં ચૈતર વસાવા હજુ હમણાં આવ્યા, ધારાસભ્ય બન્યા અને હવે સંસદ સભ્ય માટે લડાઈ લડી રહ્યા છે. માહોલ બન્યો છે, એક જુવાળ છે અને ચૈતર વસાવા જીતી પણ શકે છે. જો ભારતીય જનતા પાર્ટી જો ધ્યાન નથી આપતી ને અંતિમ ઘડીએ મોટો ખેલ પડે છે તો ચૈતર વસાવા જીતી પણ શકે છે. સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા ચાલી રહી છે. શું છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ, ચૈતર વસાવા અત્યારે ક્યાં છે, ચૂંટણીના આવે થોડા દિવસો બાકી છે ત્યારે ક્યાં છે, અને મુખ્ય વાત એ છે કે મનસુખ વસાવાને મહેનત કરવાની જરૂર છે કે બધું ટનાટન છે. જો ભાજપ પણ જાણે છે કે ભરૂચ સીટ આ વખતે ટફ છે, એનું કારણ એ છે કે ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા ત્યારે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું ચેતર વસાવાને ઓળખું છું. એનો મતલબ એ થાય કે ચેતર વસાવાને ભાજપ અંડર એસ્ટિમેટ નથી કરતું. એનું કારણ એ પણ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે ટક્કર હતી તો તે વખતે બધા એ જ કહેતા હતા કે વિધાનસભામાં તો માત્ર બે પક્ષ ફાવે છે, ત્રીજો પક્ષ હોતો જ નથી. એવામાં ચેતર વસાવા બધાને ચોંકાવીને વિધાનસભામાં 1,00,000 કરતાં પણ વધારે મત લઈ ગયા હતા. એ બતાવે છે કે ચેતર વસાવાનું પ્લાનિંગ અને એનું મેનેજમેન્ટ ચૂંટણીને લઈને જબરજસ્ત છે. અને લોકસભાની ચૂંટણીમાં પણ ચેતર વસાવા અત્યારે જે પોતાનો પ્રચાર કરે છે અને ટીમો જે બનાવી છે એ ચોક્કસ ચોંકાવનારી એમની કહી શકાય કે પહેલી વખત કોઈ લોકસભાની ચૂંટણી લડતો હોય પરંતુ એનું પ્લાનિંગ જબરજસ્ત હોય. એ તમારો દીકરો તમારે દ્વાર એવો એક કાર્યક્રમ કર્યો, એક સ્વાભિમાન યાત્રા કરી, એટલે કે આવી જે યાત્રાઓ કરી છે આપણે જોયું હશે કે આ પ્રકારની યાત્રાઓ ભાજપ કરતું હોય છે, કોંગ્રેસમાં ઓછી હોય છે પરંતુ ભાજપ આ રીતે કરતું હોય છે. અને એક ઇમોશનલી રીતે આ રીતે લોકો સાથે જોડવાનો પ્રયાસ થતો હોય છે, અને એવો ચેતર વસાવા પણ પ્રયાસ કરી રહ્યા છે અને એમાં એમને સફળતા પણ મળી છે. અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી આ વખતે એ જબરજસ્ત મહેનત કરી રહી છે. મનસુખભાઈ વસાવા 6 ટર્મથી સાંસદ છે, 7મી વખત લડી રહ્યા છે, પરંતુ મનસુખભાઈ વસાવા પણ આ વખતે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. તેઓ જે ભૂતકાળમાં મહેનત કરતા હતા એના કરતાં આ વખતે એઓ વધારે મહેનત કરી રહ્યા છે, અને ભાજપ પણ ખૂબ મહેનત કરી રહી છે. તાજેતરની અંદર જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી BL સંતોષ અને ગુજરાતના સંગઠનના મહામંત્રી એ આવ્યા હતા અને ડેડિયાપાડા ખાતે મીટિંગ કરી હતી. સ્વાભાવિક છે મીટિંગ કરતા હોય છે નેતા, પરંતુ જ્યારે BL સંતોષ જેવા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે આવતા હોય તો બહુ મોટી વાત કહી શકાય. અને એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાને સીટને લઈને ખૂબ જ સિરિયસ છે અને કોઈ પણ ભોગે સેટ પણ કચાશ ભાજપ રાખવા માંગતી નથી. એ જ બતાવે છે કે ભરૂચ સીટ પર ટક્કર તો છે. નરેન્દ્રભાઈ, જે વિધાનસભા છે એ વિધાનસભામાં એક જ વિધાનસભા છે ભરૂચમાં, ડેડિયાપાડા, કે જ્યાં આમ આદમી પાર્ટી છે, બાકી તમામ પર ભારતીય જનતા પાર્ટી છે. લોકો પહેલેથી કહેતા આવ્યા છે કે ચૈત્ર વસાવા ફક્ત ડેડિયાપાડા પૂરતા સીમિત છે, પણ હવે પ્રચાર એનો વધી ગયો છે. આપનું શું કહેવું છે, કઈ વિધાનસભા, કયો વિસ્તાર મહત્વનો રહેશે કે તેના વોટ ખુલશે પછી કોઈ એક એટલો ખુશ થઈ જશે કે સત્તાના સિંહાસન પર તે બેસશે? ભરૂચ લોકસભાની સીટની જો વાત કરીએ તો ચેતર વસાવાને પણ ખબર છે કે લોઢાના ચણા ચાવા જેવી આ સીટની
અંદર લડાય છે, કારણ કે એક વિધાનસભા માટે જીતવું ને એનું પ્લાનિંગ કરવું ને એક લોકસભા માટે કરવું ખૂબ અલગ જ છે. કારણ કે એક તો એ છે કે નવો વિસ્તાર, તમારા માટે નવો વિસ્તાર, નવા લોકો, નવી જા તમારા જે વિસ્તારમાં નથી એનાથી વિપરીત સ્વભાવથી લઈને વિપરીત લાઈફસ્ટાઈલના લોકો સાથે તમારે મળવાનું હોય છે, એટલે એ ટફ છે. પરંતુ અંકલેશ્વર, ભરૂચનો જે શહેરી વિસ્તાર સાથે સાથે વાગરા અને જંબુસરનો એ જે વિસ્તાર છે, એ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી માટે મોટો ગઢ છે. જો ચેતર વસાવા એમાં જો ગાબડું પાડવામાં સફળ થાય તો એ જીતની નજીક જઈ શકે. પરંતુ હાલમાં કહી શકાય કે ચેતર વસાવા પોતે દાવો કરે છે કે બધી જગ્યાથી સમર્થન મળે છે, પરંતુ એ પણ નેતાઓને આપણે જોયું છે કે જે નેતાઓની રેલીમાં ખૂબ લોકો આવતા હોય છે પરંતુ પરિણામ વિપરીત આવતા હોય છે. એનો મતલબ એ છે કે તમારી સભા અને તમને સાંભળવા લોકો આવતા હોય છે એ લોકો તમને જ વોટ આપે એવું રાજકારણમાં નથી આવતું, અને ચેતર વસાને પણ ખબર છે એટલે પોતે મહેનત કરી રહ્યા છે. બીજી તરફ મનસુખભાઈ વસાવાની વાત કરીએ તો મનસુખભાઈ વસાવાનું જે જીતનું કારણ એ છે કે એક તો એમની જે બોલવાની સ્ટાઇલ ને એમના જે વાત છે, કોઈ ગમે તે કહે પરંતુ એ જ્યારે પણ કોઈને ખખડાવે છે કે કોઈ અધિકારીને બોલે છે ને તો કોઈના પ્રશ્ન માટે, પોતાના માટે નથી બોલતા, તો એ લોકોને ગમે છે એટલે એ પણ એમનો એક આકરો સ્વભાવ એમના માટે ફેવર કરતો હોય છે. બીજું કે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈને ખોટી રીતે એમની હેરાનગતિ નથી થતી એવું લોકો કહે છે, એટલે આ બધા મુદ્દા મનસુખભાઈની તરફેણમાં છે. એને ચેતર વસાવાની તરફેણનો મુદ્દો કહેતો કે યુથ ચેતર વસાવા સાથે હાલમાં દેખાઈ રહ્યું છે. જી નરેન્દ્રભાઈ, એક સમયના દિગ્ગજ નેતા ઝઘડિયાથી હારી ગયા આ વખતે 2022માં, પણ નામ છે છોટુ વસાવા અને ગુજરાતની રાજનીતિમાં એક આદિવાસી ચહેરા તરીકે અલગ છાપ છોડી છે આ નેતાએ. એ પછી રોબિનહુડની છબી હોય કે પછી આદિવાસીને મોઢું ઊંચું કરીને જીવતા શીખવાડવાની વાત હોય, બંને છે એના એ નેતામાં. આજે એ નેતા ક્યાં છે? શું હાસ્યામાં ધકેલાઈ રહ્યો છે? શું હાસ્યામાં ધકેલાતા એ ચેતર વસાવાને પણ હાસ્યામાં લેતો જશે? કે પછી તેનું આજે ભારતીય આદિવાસી પાર્ટી પોતાના પુત્ર દિલીપ વસાવાને ઉતારવો ચેતર વસાવા માટે ફાયદાકારક રહેશે? છોટુભાઈ વસાવાની વાત કરીએ તો એમની રાજનીતિ મેં વર્ષોથી જોઈ છે, તો છોટુભાઈ વસાવા અનબીટેડ એમએલએ હતા કે એમને કોઈ હરાઈ શકતું નહોતું, કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા તે વખતે પણ તેમને હરાવવા મુશ્કેલ હતા. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી વખતે એમની જે બંને સીટો હતી, ડેડિયાપાડા અને ઝઘડિયા, એમાં હાર થઈ. મહેશભાઈ પણ ત્યાં ઊભા ના રહ્યા, પરંતુ ઝઘડિયાની સીટ પર જે હાર થઈ છે એનું મુખ્ય કારણ એ છે કે છોટુભાઈ વસાવાએ અલગ અલગ જે પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું, એમને એક પણ પાર્ટી નહીં હોય એવી કે મોટી પાર્ટી કે એની સાથે ગઠબંધન નહીં કર્યું. એમને જિલ્લા પંચાયત હોય કે અન્ય જે પાર્ટીઓ છે બધામાં અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું. ઇવન એમને AIMIM સાથે પણ ગઠબંધન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીની જ્યારે ગત વખતની વાત કરીએ તો શરૂઆતમાં તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, પછી એ તોડી નાખ્યું. પરંતુ ત્યારબાદ જે ચેતર વસાવા એમનાથી છૂટા પડીને ડેડિયાપાડાની જે એમને ચૂંટણી લડી, એટલે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીના કારણે છોટુભાઈ વસાવાની જે એવું કહી શકાય કે ઝઘડિયાની સીટ જે પર એમનો દબદબો હતો એ દબદબો એમનો ગયો, એમાં આમ આદમી પાર્ટીની પણ એક મોટી ભૂમિકા કહી શકાય. જી એક વાત એ પણ છે કે પટેલ પરિવારને કઈ રીતે ભૂલી શકાય? અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા આજે નથી, પરંતુ મુમતાઝ પટેલ આજે છે, ફૈઝલ પટેલ આજે છે, પરંતુ મુમતાઝ પટેલ નારાજ રહ્યા, પરિણામ ન આવ્યું, ગઠબંધન થયું. ટિકિટ ચૈતર વસાવાને મળી ગઠબંધનની, મુમતાઝબેન હાજર નથી, મુમતાઝબેન દિલ્હી રહે છે. લોકો કહે છે કે અહેમદભાઈએ એના સમયમાં જ ભૂલ કરી કે મુમતાઝબેનને બહાર ના કાઢ્યા. હવે મુમતાઝબેનને બહાર આવવું છે તો સમર્થન નથી મળતું, હવે કોંગ્રેસ પણ વિશ્વાસ નથી કરતો. આ સ્થિતિમાં મુમતાઝબેન પટેલ કોને તરફ રહેશે? ચૈતર વસાવા તરફ રહેશે કે મનસુખ વસાવા તરફ? તમને વાત કરું કે સ્વર્ગીય અહેમદ પટેલના જે બંને સંતાનો છે, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ, તો જ્યારે અહેમદભાઈ પટેલ સક્રિય રાજનીતિમાં હતા તો એમના બંને સંતાનો ક્યારે રાજનીતિમાં આવતા નહોતા. હા, અહેમદ પટેલના જે સેવાકીય કામો હતા એમાં
થોડો સમય માટે આવતા હતા, પરંતુ એમને ક્યારેય પોલિટિક્સમાં બંનેએ પગ મૂક્યો ન હતો. પરંતુ લોકસભાની ચૂંટણીમાં એમને જ્યારે ઈચ્છા વ્યક્ત કરી બંને ભાઈ બહેને, ફૈઝલ પટેલને મુમતાઝ પટેલે, તો કોંગ્રેસે એક સમય તો વિચાર કર્યો, કોંગ્રેસે કમિટમેન્ટ પણ આપ્યું હતું બંનેને કે ભાઈ બહેનમાંથી એકને ચૂંટણી લડાવશે. પરંતુ આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાનું નામ પહેલાંથી જ જાહેર કરી દીધું, જાહેર કરીને કોંગ્રેસને વિપરીત સ્થિતિમાં મૂકી દીધી. કારણ કે કોંગ્રેસને ખબર છે શું દબાણની રાજનીતિ ઉત્પન્ન કરી હોઈ શકે. દબાણની રાજનીતિ એ છે કે કેજરીવાલે જ્યારે નામ જાહેર કર્યું ચેતર વસાવાનું, અને ચેતર વસાવા સામે જ્યારે જે પેલો ગુનો નોંધાયો હતો, એ ગુનાને જે દરમિયાન એમની જે ફેવરમાં રેલી કરી હતી નેત્રંગમાં, ત્યારે કોંગ્રેસના નેતાઓ તે વખતે સમર્થન કરતા હતા. એટલે કે ચેતર વસાવાની જે લોકપ્રિયતા હતી તેની સામે જો ફૈઝલ પટેલ કે મુમતાઝ ઊભા રહે તો એ હારી જાય. અને ના છૂટકે કોંગ્રેસે પછી વિચાર્યું કે ભાઈ આ ભાઈ બહેનને જો ટિકિટ આપીને આપણે જો હારીએ એના કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજબૂત છે એને સમર્થન કરીએ. અને કોંગ્રેસે એવું કહી શકાય કે એક મજબૂત અને કડક નિર્ણય લીધો કે બંને ભાઈ બહેનને એમને ના પાડી ચૂંટણી લડવા માટે. નહીં તો બંનેને એક કમિટમેન્ટ મળ્યું હતું કે બેમાંથી એક લડશે, પરંતુ કોંગ્રેસે આ નિર્ણય કર્યો અને ચેતર વસાવા પર દાવ ખેલ્યો. હવે જોવાનું રહેશે કે આ દાવ એમનો કેટલો સાચો સાબિત થાય છે કે નહીં, એ જોવાનું રહેશે. નરેન્દ્રભાઈ બધી વાત સાચી. એક વાત એ છે કે મુસ્લિમ સમાજ કોની તરફ રહેશે. ભરૂચમાં કહેવાય છે કે 3 લાખ કરતાં પણ વધુ મત, અને આ મુસ્લિમ સમાજ સાંસદ પણ બનાવી શકે છે અને સાંસદ બનતા અટકાવી પણ શકે છે. મુસ્લિમ સમાજની વાત કરીએ તો મુસ્લિમ સમાજના વોટ વર્ષોથી કોંગ્રેસને મળે છે, પરંતુ જે કેટલાક મુસ્લિમ સમાજ છે ભરૂચની અંદર એ ભાજપને, ભાજપ કરતાં મનસુખભાઈને પણ મત આપે છે. કારણ કે મનસુખભાઈના પણ ઘણા લોકો સાથે સારા સંબંધ છે. એટલે કે એવું નહીં કહી શકાય 100% વોટ જે છે એ ચેતર વસાવાને મળશે, કારણ કે અપક્ષના પણ ઉમેદવાર છે. પરંતુ કોંગ્રેસના જે પરંપરાગત જે વોટ છે એ 100% આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાને મળે એવું દેખાતું નથી. એટલે કે મુસ્લિમના મત ચેતર વસાને ચોક્કસ વધારે જ મળશે બધા કરતાં, પરંતુ જે કોંગ્રેસને મળતા હતા તેટલા નહીં મળે. એટલે કે ચેતર વસાનું જે ગણિત છે લોકસભાની સીટને લઈને, એટલે એ વારંવાર કહે છે કે અમે 50-60 હજારની સરસાઈથી જીતીશું, એ મોટો દાવો નથી કરતા. એની પાછળનું ગણિત આમ આદમી પાર્ટીનું એવું છે કે આપણે વસાવા સમાજના, મુસ્લિમ સમાજના અને અન્ય સમાજના જે વોટ છે, જે કોંગ્રેસના વોટ છે, એમને ખબર છે કે કોંગ્રેસના 100% વોટ ટ્રાન્સફર એમની તરફ નથી થવાના, ઘણા વોટ ટ્રાન્સફર બીજેપીમાં થશે ને અધર્સમાં જશે. એટલે આમ આદમી પાર્ટીનો પ્રયાસ એવો છે કે આપણે કોંગ્રેસના વોટ સાથે સાથે નવા પણ વોટર્સ એવા આપણી તરફ લાવીએ કે જે આપણાને જીતાડે, એવું આમ આદમી પાર્ટીનું પ્લાનિંગ છે. એટલે કે મુસ્લિમના વોટ 100% આમ આદમી પાર્ટીના ઉમેદવારને નહીં મળે એ દેખાઈ રહ્યું છે. જી નરેન્દ્રભાઈ, પરસોત્તમ રૂપાલા વિવાદ, એક નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ રસ્તા પર, એક નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આવેદનોનો થપ્પો, એક નિવેદન અને ત્યારબાદ ટિકિટ ખેંચવાની માંગ. ભરૂચમાં પણ ક્ષત્રિય સમાજ છે, છોટા ઉદેપુરમાં પણ ક્ષત્રિય સમાજ છે. આ બંને બેઠકમાં ક્ષત્રિય સમાજ કેટલો મહત્વનો રહેશે, શું તેમનું પ્રભુત્વ છે કે પછી અન્ય બેઠકોની જેમ આ બેઠકોમાં પણ ઠીક ઠીક પ્રભુત્વ ધરાવે છે. જો બંને બેઠકની હું વાત કરું તો ભરૂચની બેઠક પર બહુ ખાસ નથી ક્ષત્રિય સમાજનું, છે વોર્ડ પણ એટલા ખાસ નથી, પરંતુ છોટાઉદેપુરની બેઠક પર ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ દેખાય છે. પાદરાનો જે વિસ્તાર છે છોટાઉદેપુરની અંદર, બોડેલી અને સંખેડાનો જે વિસ્તાર છે, અને બીજો જે આપણે જે હાલોલનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જયદ્રથસિંહ પરમાર જ્યાંના છે એ વિસ્તારની અંદર રાજપૂત સમાજનું વર્ચસ્વ છે. અને તાજેતરની અંદર ભાજપના ઉમેદવાર જે ગયા હતા એમને રોકવામાં આવ્યા હતા પાદરાની અંદર, એ પણ ઘટના આવી હતી ને એના વિડીયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત બોડેલી વિસ્તાર અને સંખેડા વિસ્તારના કેટલાય ગામો જે રાજપૂત સમાજના છે એ લોકોએ ભાજપના કાર્યકરોને પોતાના ગામમાં પ્રચાર પ્રસાર કરતા માટે રોક્યા છે. એટલે કે છોટાઉદેપુર સીટ જે છે એની પર રાજપૂત સમાજના જે વોટ છે એની જીતાડવાની ભૂમિકા એ નથી કે એક તરફ જાય જીતાડી શકે, પરંતુ એ નુકસાન પહોંચાડી શકે એવા વોટ છે. એટલે કે કોંગ્રેસ તરફ આ જો વોટ આવે તો કોંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે.
છેલ્લો સવાલ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજ એક થાય છે, જો એક થાય ને કોઈ પણ એક પક્ષ તરફ રહે છે, ઉદાહરણ તરીકે કોંગ્રેસ તરફ રહે છે કે પછી ભાજપ તરફ રહે છે, એટલે કે ભાઈ હું કોંગ્રેસ એટલે કે ગઠબંધનની વાત કરી રહ્યો, કોઈ પણ તરફ રહે છે, તમે શું માનો છો, તે જીતી જ જશે કે પછી એ ફેક્ટર સિવાય પણ અન્ય મતો કામ કરી શકે છે? બીજો સવાલ, બીજી વાત એ છે કે આ બંને, આ ત્રણેય મુખ્ય વાત કરું તો ત્રણેય કોની તરફ અત્યારે જોવા મળી રહ્યા છે? અત્યારની વાત કરીએ તો હું તમને છોટાદેપુર સીટની વાત કરું તો છોટાદેપુર સીટની અંદર આદિવાસી સમાજ જે છે એ બંને તરફ છે. છોટાદેપુરમાં ચોક્કસ કહી શકાય કે આદિવાસી નેતાઓ જે મોટા કદના છે, રાઠવા સમાજના હોય કે ભીલ સમાજના હોય, એ ભાજપની સાથે છે. પરંતુ મતદારોની જો વાત કરીએ તો મતદારો જે છે એ હજુ પણ કોંગ્રેસ સાથે પણ છે અને ભાજપ સાથે પણ છે. એટલે કે આદિવાસી સમાજ જે છે એ ગત વિધાનસભા વખતે ડિવાઈડ થયું હતું એમાં મતોમાં, આમ આદમી પાર્ટીમાં ને એમાં, એટલે એના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું. પરંતુ આ વખતે એ રીતનું નથી અને કોંગ્રેસને માટે આદિવાસી સમાજ જે છે, આજે પણ ગામડામાં આદિવાસી સમાજ કોંગ્રેસને પસંદ કરે છે. ભાજપને પણ ખબર છે કે આદિવાસી નેતાઓ આવતાથી જે આદિવાસી મતદારો છે એ અમારી તરફ નથી આવી જતા, ભાજપને ખબર છે. અને એ ગણિતને લઈને બીજેપી પણ પોતાનું જે ચૂંટણીનું જે ટાઈમિંગ, ચૂંટણીના જે પોતાના જે વ્યૂ છે એ બનાવી રહ્યા છે. પરંતુ જો આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ અને રાજપૂત સમાજના 100% જો વોટ એક તરફ એક પક્ષને મળે તો એ જીતી જાય તો એ સીટ છે ભરૂચ. ભરૂચ સીટ પર મેક્સિમમ જો વોટ આદિવાસી સમાજ, રાજપૂત સમાજ અને મુસ્લિમ સમાજના કોઈ એક પક્ષના નેતાને મળી જાય તો એ જીત એની લગભગ 90% પણ 95% જેટલી જીત થઈ જાય ને બીજા 5% વોટ એને અધર સમાજમાંથી એને મેળવવાના રહે છે. પરંતુ છોટાદેપુરની અંદર જો વાત કરીએ તો છોટાદેપુર લોકસભાની અંદર અલગ અલગ જ્ઞાતિના વોટ જે છે એમાં પટેલ સમાજના વોટ પણ મહત્ત્વની ભૂમિકા છે. કારણ કે જે ડભોઈનો જે વિસ્તાર છે, ડભોઈના વિસ્તારની અંદર પટેલ સમાજનો દબદબો છે. બીજો જે વિસ્તાર છે, મુસ્લિમ સમાજની વાત કરી તમે તો મુસ્લિમ સમાજ ડભોઈમાં પણ છે, બોડેલીમાં છે, છોટાદેપુરમાં પણ છે, એટલે કે અલગ અલગ છે. પરંતુ છોટાદેપુરની સીટ જીતવા માટે સૌથી મોટું ફેક્ટર તો આદિવાસી સમાજના વોટ જ છે. ને એમાં પણ તમને કહું કે આદિવાસી સમાજની અંદર જે છોટાદેપુર લોકસભા સીટ છે એમાં સૌથી વધારે વોટ શેર જે કહીએ, લગભગ 40-50% જેવો જે આદિવાસી સમાજના મતદારો છે તો એની અંદર સૌથી વધારે વોટ રાઠવા સમાજના છે. બીજા નંબરે તડવી સમાજ આવે છે આદિવાસી સમાજમાં. તો એ બેનું જે કોમ્બિનેશન સારામાં સારું થાય તે જીતી શકે તેમ છે. પરંતુ જે છોટાદેપુરનું જે ગણિત છે એમાં શહેરી વિસ્તાર વધારે છે. હાલોલનો જે વિસ્તાર છે, ડભોઈનો વિસ્તાર છે, પાદરાનો વિસ્તાર છે, અને એક વિસ્તાર તો એવો છે કે વડોદરાનું જે માજલપુરનો વિસ્તાર છે, એટલે કે એ શહેરી વિસ્તાર છે. એટલે આ બધું જે ગણિત છે ને એ એવું અટપટું ગણિત છે કે એકદમ કોઈની પાસે પરફેક્ટ કેલ્ક્યુલેશન ના હોય. પરંતુ છોટાદેપુર લોકસભા સીટ પર પણ જો આદિવાસી સમાજના વોટ સૌથી વધારે જે લઈ જાય એની જીત થઈ જતી હોય છે. જીત થઈ જતી હોય, જીતની નજીક જતા રહેતા હોય છે. અને ભૂતકાળમાં આવું થતું હતું, કોંગ્રેસ સતત જીતતું આવતું હતું, પરંતુ કોંગ્રેસના ગઢમાં ગાબડું જે પાડ્યું હોય તો એ રામસિંહ રાઠવા અને એ બધા નેતાએ પાડ્યું છે. પરંતુ આજની સ્થિતિમાં કહી શકાય કે કોંગ્રેસને આશા એટલા માટે દેખાય છે છોટાદેપુર લોકસભા સીટ પર એક, કે આમ આદમી પાર્ટીને એમને જે સમર્થન મળ્યું છે, આમ આદમી પાર્ટીના નેતા આવ્યા છે, એટલે એમને એવું લાગે છે, કોંગ્રેસનું ગણિત એવું છે કે આમ આદમી પાર્ટીને જે વોટ મળ્યા હતા એ વોટ જો આપણાને મળી જાય તો આપણે આ સીટ કાઢી શકીશું. જ્યારે બીજી તરફ ભાજપ 5 લાખથી પણ વધારે સરસાઈથી આ સીટ જીતવાનું કોન્ફિડન્સ બતાવી રહી છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે. પરંતુ બંને જે સીટો છે એના પરિણામ રસપ્રદ હશે એવું હાલમાં તો દેખાઈ રહ્યું છે. વધારે રસપ્રદ કઈ બેઠક? ભરૂચ. ભરૂચની બેઠક એટલા માટે રસપ્રદ છે કે જો ભરૂચ સીટ પર 7મી વખત મનસુખભાઈ વસાવા જીતે ને તો પણ ચેતર વસાવા માટે એ ફાયદાકારક છે. ચેતર વસાવા માટે એટલા માટે ફાયદાકારક રહેશે કે જેટલા પણ વોટ મળશે ને તો એ બતાવશે કે ચેતર વસાવાનું કદ વધી જશે. કારણ કે ધારાસભ્ય તો રહેશે જ, પરંતુ એક
એવો આદિવાસી ચહેરો બની જશે કે ભાઈ સિનિયર સાંસદ છે તેમની સામે એને ટક્કર બરાબર આપી ચેતર વસાવને એક બેનિફિટ થશે. એટલે કે ચેતર વસાવની હાર થાય કે જીત થાય બંને તરફ ચેતર વસાવાને ફાયદો છે. એ ચેતર વસાવાને પણ ખબર છે અને ભાજપને પણ ખબર છે કે આ સીટ પર ચેતર વસાવાને જેટલા પણ વોટ મળશે ને એનું એ વોટને કેવી રીતે બેનિફિટ મેળવો એ ચેતર વસાવાને આવડે છે. અને બીજા જે આદિવાસી નેતાઓ છે એમના માટે ચેતર વસાવા એક મોટો ચહેરો સાબિત હાલમાં થઈ રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. તો આ હતા નરેન્દ્ર પેપરવાલા સંવાદદાતા છે છોટાઉદેપુરથી અને તેમની પાસેથી આપણે જાણ્યું કે શું છે ગણિત. આ જ વાત છે, આ જ માહિતી છે, જે લોકો દોડે છે, જે ગ્રાઉન્ડ પર રહે છે, જે રોજ આ નેતાઓ સાથે બેઠક ઉઠક કરતા હોય છે, તેમને ખબર હોય છે કે પડદા પાછળની કહાની શું છે, ભૂતકાળમાં જે થયું તેમાં વિલન કોણ હતા, તેને ખબર હોય છે કે ભવિષ્યમાં જે થવાનું છે તેનાથી કોને ફાયદો થવા જઈ રહ્યો છે. એક રસપ્રદ વાત કહેવાની ભૂલી ગયો હું તમને કે આપણે આજે નેતાઓની તો વાત કરી પરંતુ તમને ખબર હશે કે આદિવાસી વિસ્તારમાં આ જે વિસ્તારમાં આ વખતે છે ને જે ગીતો છે ગીતો બહુ મહત્વના છે. ડીજેમાં ડીજેથી લઈને લગ્ન પ્રસંગોમાં દરેક રાજકીય નેતાઓ ગીતો વગાડે છે અને એમાં એક ગીત ફેમસ થયું છે આ વિસ્તારની અંદર. એક ગીત હતું આ વિસ્તારની અંદર જે વિશ્વ આદિવાસી દિવસ છે એને લઈને બનાવવામાં આવ્યું હતું કે એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે આદિવાસી ચાલે. એ આદિવાસી એટલા માટે કે આદિવાસી ગૌરવ આદિવાસી પ્રકૃતિ પૂજક છે એને લઈને આ ગીત હતું. ને એક આદિવાસી સમાજનો જે વિશ્વ આદિવાસી દિવસ છે એક એમનો તહેવાર છે એને લઈને ગીત હતું. પરંતુ આ ગીત જે છે એ આ વખતની લોકસભાની ચૂંટણીમાં દરેક નેતાઓ પોતાના નામ સાથે જોડીને વગાડે છે. જેવી રીતે કે ચેતર વસાવાના જે માણસ સમર્થકો છે એ વગા છે એક જ ચાલે ચેતર વસાવા ચાલે. મનસુખભાઈના સમર્થકો એ ગીત માને છે એક જ ચાલે મનસુખભાઈ વસાવા ચાલે. બીજી તરફ છોટા દીપની વાત કરીએ તો જસુ રાઠવા છે તો એમના સમર્થકો પણ એ કહે એક જ ચાલે જસુભાઈ ચાલે. એટલે આ એક જ ચાલે આદિવાસી ચાલે પરિણામના દિવસે ખબર પડશે કે એક જ ચાલે કયો આદિવાસી ચાલે એ પરિણામના દિવસે ખબર પડશે. જી નરેન્દ્રભાઈ, એક જ ચાલે પણ કોણ ચાલશે, કોણ બેસી જશે અને કોણ દોડતો દોડતો પડી જશે બધું ખબર પડી જશે. મજા આવી વાતચીત કરી ને ખાસ કરી એક નવો પ્રયત્ન હતો આપની સુધી પહોંચાડવાનો. રસ્તા સારા છે એટલે વાંધો નથી આવ્યો પરંતુ ઘણી જગ્યાએ આપને પણ મુશ્કેલી થઈ છે, કેમેરો હલતો રહે, પરંતુ એક પ્રયોગ હતો ને વાતચીત પણ થાય અને એક સફર પણ થાય. આપની કોમેન્ટ આપજો, આ પ્રયોગ આપને કેવો લાગ્યો, માહિતી કેવી લાગી, આપનું શું કહેવું છે, શું અમારી કોઈ માહિતીમાં આપને લાગે છે કંઈ ઉમેરવા જેવું જરૂરથી લખજો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત તક જોતા રહો. મને આપશો રજા. નમસ્કાર.